શહેરના સરથાણા વિસ્તારમાં ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીની કારને આંતરી કરોડોની કિંમતના હીરાલૂંટ કેસમાં ગુનાનો ભેદ સુરત અને જિલ્લા પોલીસ દ્વારા માત્ર 3 કલાકની અંદર ઉકેલી આરોપીઓને દબોચી લેવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 4,58,00,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ પાસેથી આરોપીઓનો કબજો મેળવી આગળની તપાસ સુરત પોલીસે હાથ ધરી હતી. જે અંગે આજરોજ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ દ્વારા સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. સુરતના દસકાના વિસ્તારમાં થયેલી ચકચારી કરોડોની કિંમતના હીરા લૂંટ કેસ અંગે પત્રકાર પરિષદને સંબોધતા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લૂંટની આ ઘટના બનતાની સાથે જિલ્લા પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. રાજ્યની પોલીસ સાથે પણ સુરત પોલીસ સતત સંકલનમાં હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓના લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલન સાધી આરોપીઓ અંગેની માહિતી આપવામાં આવી હતી, જેથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ ચેકપોસ્ટ ખાતેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. લૂંટની ઘટનાને અંજામ આપી ફોર વ્હીલ કારમાં ભાગી રહેલા આરોપીઓને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. લૂંટની ઘટનામાં 5 આરોપીઓ પાસેથી પોલીસે 4,58,41,380 રૂપિયાની મત્તાના અલગ અલગ હીરાના પાર્સલો, 1 પિસ્તોલ, દેશી હાથ બનાવટનો કટ્ટો, 4 જીવતા કાર્ટીસ અને 1 ઇકો 4 વ્હીલ કાર સહિત 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 5,23,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ રાહુલ ઉત્તમ વાઘમારે, રાજકુમાર ગીરધારી ઉર્ફે ચિત્રેન્દ્રકુમાર, બદ્રીનાથ તિવારી, પ્રમોદ પ્રભાકર જટાર અને મોહમ્મદ સૈયદ અલાઉદ્દીન ખાનની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. જે આરોપીઓમાં મુખ્ય આરોપી તરીકે પ્રમોદ ઉર્ફે પામિયા પ્રભાકર જઠારની લૂંટની ઘટનામાં મહત્વની ભૂમિકા સામે આવી હતી. પોલીસે જે કામગીરી કરી છે તે ખૂબ જ સરાહનીય છે, જે બદલ સુરત અને વલસાડ જિલ્લા પોલીસને પ્રોત્સાહિત સ્વરૂપે ઇનામ પણ આપવામાં આવશે. મહત્વનું છે કે આરોપીઓ કરોડોની કિંમતના હીરાના પાર્સલ ભરેલી બેગ લઈ ભાગ્યા હતા. તે બેગમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેથી પોલીસે પણ આરોપીઓને લોકેટ કરવામાં સરળતા રહી હતી. ગઈકાલે વહેલી સવારે ગુજરાત આંગડિયા સર્વિસ પાસેથી લૂંટ કરીને એક ઇકો કારમાં આરોપીઓ સરથાણા જકાત નાકા પાસેથી નાસી ગયેલા હતા. આ બનાવ બાબતે પોલીસને જેમ જાણવા મળ્યું, તાત્કાલિક પોલીસ દ્વારા સુરત શહેરમાં નાકાબંધી કરવામાં આવી. સમસ્ત ગુજરાતમાં, ખાસ કરીને સાઉથ ગુજરાતના સુરત શહેરના નજીકના જે જિલ્લાઓ છે, આમાં નાકાબંધી માટે મેસેજ કરવામાં આવ્યા. આ નાકાબંધીના પરિણામ સ્વરૂપ આ ગુનેગારો એમની ઇકો ગાડીમાં તમામ મુદ્દામાલ સાથે વલસાડ ચેકપોસ્ટ પાસેથી પકડાઈ ગયા. ગુનેગારો જ્યારે ભાગતા હતા તો એના વર્ણન, ગાડીના વર્ણનના આધારે સુરત શહેર પોલીસની ટીમ પણ આ લોકોને ચેઝ કરી રહી હતી. સુરત સિટી પોલીસ દ્વારા જે માહિતી શેર કરવામાં આવી હતી એના આધારે વલસાડ જિલ્લાની LCB PI અને એમની ટીમ પણ ત્યાં નાકાબંધી લગાડેલ હતી અને આ લોકો પણ તૈયાર હતા. જે ગુનેગારો પકડની ધરપકડ કરવામાં આવી છે, આ 5 ગુનેગારો છે. 5માંથી કોઈ પણ ગુજરાતના નથી. મુખ્ય તોમતદાર છે પ્રમોદ ઉર્ફે પમ્યા, સન ઓફ પ્રભાકર જઠાર. આ નાલા સોપારા જિલ્લા ઠાણેનો રહેવાસી છે. જે ઇકો ગાડીના ડ્રાઈવર હતા આ મોહમ્મદ સૈયદ સન ઓફ અલાઉદ્દીન ખાન, આ મૂળ યુપી બહરાઈચ જિલ્લાનો રહેવાસી છે અને હાલ વેલ બાજાર કલ્યાણ વેસ્ટ મહારાષ્ટ્રમાં રહે છે. જે બીજા સાથીદારો હતા આમાંથી રાહુલ ઉત્તમ વાઘમારે, આ કાંદીવલી ઈસ્ટ મુંબઈના રહેવાસી છે. રાજકુમાર સન ઓફ ગીરધારી, આ મૂળ નાગપુર ભંડારાનો રહેવાસી છે. અને જીતેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ સન ઓફ બદ્રીનાથ તિવારી, આ જિલ્લા વારાણસી ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.
આ લોકોએ જે લૂંટ ચલાવેલી આમાં હીરાના જે પેકેટો હતા ફરિયાદ પ્રમાણે એની કિંમત 4,58,41,380 રૂપિયા થાય છે। આરોપીઓ પાસેથી એક પિસ્ટલ, એક દેશી કટ્ટા, ઇકો કાર અને અલગ અલગ કંપનીના 5 મોબાઈલ ફોન, આ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। આરોપીઓમાંથી 4 જણાના ગુનાહિત રેકોર્ડ અત્યાર સુધી અમને જાણવા મળેલ છે। મુખ્ય આરોપી પ્રમોદ પ્રભાકર જટારના વિરુદ્ધમાં 3 ગુનાઓ છે, ત્રણેય મહારાષ્ટ્રના છે। બીજો આરોપી રાહુલ ઉત્તમ વાઘમારે, એના વિરુદ્ધમાં 4 ગુનાઓ છે। આ 4 ગુનાઓ મુંબઈ અને નાગપુર સિટીના છે। રાજકુમાર ગિરધારી, એના વિરુદ્ધમાં 3 ગુનાઓ નોંધાયેલા છે અને જીતેન્દ્રકુમાર બદ્રીનાથ તિવારીના વિરુદ્ધમાં 3 ગુનાઓ નોંધાયેલા છે। હમણાં થોડા દિવસ પહેલા આંગડિયા પેઢી જ્વેલર્સ સાથે પોલીસ દ્વારા મીટિંગો યોજવામાં આવી હતી। ત્યાં શું શું તકેદારી રાખવાની જરૂર છે આ બાબતે તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા। મોટા ભાગે આ તકેદારી રાખતા વેપારીઓ શરૂ થયા છે। આ બનાવમાં જે સમીક્ષાના આધારે નિષ્કર્ષ અમારા સાથે જાણવા મળશે, આના આધારે તમામ વેપારીઓની ફરીથી બ્રીફિંગ કરવામાં આવશે અને આ લોકો અમલવારી કરે આ બાબત સુનિશ્ચિત કરવામાં આવશે। અત્રે હું ખાસ અભિનંદન અને ધન્યવાદ આપું છું રેન્જ IG સુરત રેન્જ શ્રી ચંદ્રશેખરને, એની રેન્જમાં આવેલા જિલ્લાઓ જેમાં તાત્કાલિક અધિકારીઓ નાકાબંધી પ્રમાણે ગોઠવાઈ ગયા એમને, અને વલસાડ જિલ્લા પોલીસ અને ત્યાંની LCB ને કે જે ગુનેગારોને પકડવામાં સફળતા મળી, આમાં બહુ મોટો રોલ આ લોકોનો હતો। હવે પછી આ ગુનેગારોના આયોજન કેવી રીતે હતું, સાથે સાથે આ લોકોએ આજ આંગડિયા પેઢીને કેમ ટાર્ગેટ કર્યા, આ બધી બાબતો હવે પછી તપાસમાં ખરાઈ કર્યા પછી જાણવા મળશે। પણ મને બહુ સંતોષ છે કે વેપારીઓની મહેનતના જે પૈસા છે એને પરત અપાવવામાં 3 કલાકમાં તમદારો પકડાઈ ગયા, તમામ મુદ્દામાલ 100% રિકવર થઈ ગયા। આ પોલીસ માટે બહુ સંતોષની વાત છે અને આના માટે સુરત શહેર પોલીસના જે અધિકારીઓએ મહેનત કરી, કામગીરી કરી, અને રૂરલ રેન્જના વલસાડના જે અધિકારીઓએ કામગીરી કરી એને સ્પેશિયલ ઇનામ પણ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત।